વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. બુલેટિનમાં હવે વાત કરીશું કચ્છભરમાં ભાવભેર થયેલ ગાંધી જયંતિની ઉજવણીની. આજે 2 ઓક્ટોબર એટલે ભારતને આઝાદી અપાવનાર સાબરમતીના સંત એવા મહાત્મા ગાંધીની જન્મજયંતી. ત્યારે આજના દિવસે ભુજ નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને હારારોહણ કરીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ગાંધીજીની સાથે સાથે આજે વામન કદના પણ વિરાટ પ્રતિભા ધરાવતા ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ હોતા તેમને પણ ભુજ સુધરાઈ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ બંને વિરલ વિભૂતિઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવા કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, નગરાધ્યક્ષા હેમલતાબેન ગોર, બાપાલાલ જાડેજા, વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધી જીવન પર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી, જેમાં વિવિધ છાત્રોએ ગાંધીજીના જીવન વિશે જાણીને પરીક્ષા આપી હતી. સામાન્ય રીતે આ પરીક્ષામાં ગાંધીજીના જીવન કવન વિશે પ્રશ્નોત્તરી થતી હોય છે અને તેમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. ત્યારે આજે પણ હમીસર કાંઠે આવેલ પેન્શનર્સ ઓટલા ખાતે ગાંધી જીવન આધારિત પરીક્ષા યોજાઈ હતી. આજે 2 ઓક્ટોબર અને ગાંધી જયંતિ હતી. સવારે ભુજ નગરપાલિકા દ્વારા આપણે આરોપણનો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યું હતું. ગાંધીજી ભારતને આઝાદ કરાવ્યો હતો. ત્યારબાદ ગરીબો અને પછાત લોકો માટે પોતે ખૂબ ચિંતા કરતા, પોતાનું જીવન સાદગીમાં માનતા હતા. તો આ તરફ ગાંધી જયંતિ નિમિત્તે ભાડાના ઉપક્રમે ભુજ શહેરના રામકૃષ્ણ કોલોનીમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિના સ્વચ્છ ભારત રાષ્ટ્રપિતાના ચરણે અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે, જેના ભાગરૂપે દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. આજે ભુજના રામકૃષ્ણ કોલોની વિસ્તારમાં ભાડા અને નગરપાલિકા દ્વારા સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે અગ્રણીઓએ શહેરીજનોને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનીને શહેરને ગંદકી મુક્ત કરવા માટે સહયોગ આપવા અપીલ કરી હતી. સમગ્ર દેશમાં એક મિશન શરૂ કર્યું, સ્વચ્છ ભારત મિશન, અને આજે એને 12 મહિના થાય છે ત્યારે સમગ્ર દેશનો માહોલ સ્વચ્છ ભારતમાં ઘણી પ્રગતિ કરી છે. પછી ગંગા સફાઈ, શહેરો ગામડા અને એના ભાગરૂપે ભુજમાં પણ આજે ભાડા દ્વારા અને નગરપાલિકાના સહકારથી આજે રામકૃષ્ણ કોલોનીમાં સફાઈ અભિયાન અને જનજાગૃતિ અભિયાન આ શરૂ કરેલ છે. તો કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. હમીસર કાંઠે આવેલી ગાંધીજીની પ્રતિમાને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી સહિતના આગેવાનોએ હારારોહણ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ગાંધીજી સાથે લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે પણ તેમની પ્રતિમાને કોંગ્રેસ દ્વારા હારારોહણ કરાયું હતું. આ બંને વિરલ વિભૂતિઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પૂર્વ કચ્છમાં પણ મહાત્માના પ્રેરક જીવન કવનથી જે શહેરનું નામ ગાંધીધામ પડ્યું છે, તેવા પચરંગી શહેરમાં પણ ગાંધીજીને ભાવભેર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શહેરની મુખ્ય બજારમાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને ગાંધીધામ નગરપાલિકા, ગાંધીધામ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ અને આંધ્ર સમાજના અગ્રણીઓ દ્વારા રાષ્ટ્રપિતાને અંજલિ અપાઈ હતી. ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ સુરેશ શાહની આગેવાનીમાં સુધરાઈના નગરસેવકો તેમજ કર્મચારીઓએ હારારોહણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જ્યારે કોંગ્રેસ દ્વારા પણ આજના દિવસે મહાત્મા ગાંધીને યાદ કરીને તેમના જીવનમાંથી પ્રેરણા લઈને સાચા અર્થમાં દીનદયાળોની સેવા કરવાની ભાવના સાથે રાષ્ટ્રપિતાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. જ્યારે શહેરમાં વસતા આંતર સમાજના અગ્રણીઓએ પણ ગાંધી જયંતિ નિમિત્તે રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ગાંધી ચિંધ્યા, સત્ય તેમજ અહિંસાના માર્ગે ચાલવાનો સંકલ્પ કર્યો હતો. આજે 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ. આજના દિવસે રજા હોય એટલે સ્વાભાવિક છે કે સૌને ગાંધી જયંતિ યાદ રહી જાય. પરંતુ મહાત્મા ગાંધી ઈસવીસન 1925 કચ્છ આવ્યા હતા તે વાતથી ઘણા લોકો અજાણ હશે. ત્યારે જોઈએ ગાંધીજીની કચ્છ મુલાકાતનો આ ખાસ અહેવાલ.
ઈસવીસન 1947માં ભારતને આઝાદી મળી તે પૂર્વે ભારતમાં વિવિધ આંદોલનો અને ચળવળો ચાલતી હતી. તેના ભાગરૂપે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દેશના પશ્ચિમી છેવાડે આવેલા કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી. ઈસવીસન 1925માં ગાંધીજીએ માંડવી બંદરે ઉતરાણ કર્યું હતું. 22 ઓક્ટોબરે કચ્છમાં આવેલા ગાંધીજીએ 5 નવેમ્બર સુધી કચ્છના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. ગાંધીજીને કચ્છ આવવાનું આમંત્રણ તત્કાલીન અગ્રણી કાંતિપ્રસાદ અંતાણીએ આપ્યું હતું, પરંતુ કચ્છના રાજવીને એમ હતું કે ગાંધીજી કચ્છમાં આવશે તો ખોટી ચળવળો ઊભી થશે. તેથી પ્રથમ તો ગાંધીજીને મળવાનું તત્કાલીન રાજવીએ ટાળ્યું હતું. જોકે પાછળથી તત્કાલીન મહારાવ ખેંગારજી ત્રીજાએ ગાંધીજી સાથે સરદબાગ પેલેસમાં મુલાકાત કરી હતી. ગાંધીજી સાથેની મુલાકાત બાદ મહારાવે તેમને નાનીબા સંસ્કૃત પાઠશાળામાં ઉતારો આપ્યો હતો અને કચ્છમાં ભ્રમણ કરવા માટે ખાસ મોટરકાર આપી હતી. ગાંધીજી 1925ની સાલમાં તારીખ 21-10-1925ના મુંબઈથી રૂપાવતી નામની સ્ટીરમાં રવાના થઈ અને તારીખ 22-10-1925ના માંડવી બંદરે સાંજે 4 વાગે પહોંચ્યા. ત્યાંથી સીધા મોટરમાં ભુજ આવ્યા અને એમનો ઉતારો જે છે એ નાનીબા સંસ્કૃત પાઠશાળાનું મકાન જે પાટવાડી નાકે આવેલ છે ત્યાં એમને ઉતારો આપવામાં આવેલો હતો. ત્યાંથી બીજે દિવસે પછી એ કોટલાથી કોઠારા જવા માટે રવાના થયા હતા. કચ્છમાં ગાંધીજીએ અનેક સ્થળોની મુલાકાત લીધી હતી, જેમાં માંડવી, મુંદ્રા, નલિયા, કોઠારા, વિંજાણ વગેરે સ્થળોની મુલાકાત ગાંધીજીએ મોટર દ્વારા અને પગપાળા પ્રવાસ કરીને લીધી હતી. કોટડા રોહામાં તો તેમણે એક હરિજન શાળાનો પાયો પણ નાખ્યો હતો. કચ્છમાં ગાંધીજી જ્યાં ગયા ત્યાં અસ્પૃશ્યતાના નિવારણ માટે ખાસ ભાર મૂક્યો હતો. તેથી તેમની આ વિચારધારાનો કચ્છમાં ઠેર ઠેર વિરોધ પણ થયો હતો. 1925માં જ્યારે મહાત્મા ગાંધીજી આવ્યા કચ્છમાં ત્યારે કચ્છના લોકોમાં થોડીક સ્પર્શાસ્પર્શનો ભેદ હતો. એટલે તે વખતે એ ગાંધીજી જ્યાં પ્રવચન કરતા હતા તેનાથી કેટલાક દૂર જઈને બેઠા હતા. પણ ગાંધીજીએ કહ્યું કે તમે જો અહીંયા નહીં બેસો તો હું પ્રવચન નહીં કરું. એટલે પોતે આવી અને વચ્ચે બેઠા. એ હરિજન, નામ હરિજન આપણે કહી દીધા આપણા જ છે, તો એને આપણાથી દૂર ન રાખવા જોઈએ, આપણે બેસવું જોઈએ. તો માંડવીમાં રિદ્ધગર આશ્રમ, રિદ્ધગર જે છે એના આશ્રમમાં પહેલાં રાખવામાં આવી હતી બાજુમાં, પણ ત્યાં પણ આવી પરિસ્થિતિ રાખવામાં આવી અને રિદ્ધગરે પણ એમ કીધું કે ભાઈ હરિજન આવે મને કબૂલ નથી. તો ગાંધીએ કીધું અમારે સભા નથી ભરવી. ત્યાંથી પછી મુંદ્રામાં ગયા તો મુંદ્રામાં પણ એ જ પરિસ્થિતિ થઈ. એટલે ગાંધીજી જ્યાં જ્યાં ગયા, માંડવીની વાત જે છે એ તો પછી ગુજરાતમાં પહોંચી ગઈ. ગુજરાતમાં પહોંચી અને બહુ ખરાબ રીતે લાગી બધાને કે આવું થાય કચ્છમાં એ તો બરાબર નથી. હરિજનોને અલગ ગાંધીજી જ્યાં ઈચ્છે છે અસ્પૃશ્યતા નિવારણ થાય ત્યાં કચ્છમાં આવી જાતની પરિસ્થિતિ ઊભી કરવામાં આવે એ વસ્તુ બરાબર નથી. એટલે ગાંધીજી ખૂબ નારાજ થયા અને આ બધી વગત જે છે એમણે ગાંધીજીનું અક્ષરદેહ છે નામના પુસ્તકો લખેલા છે, એમાં વોલ્યુમ 28માં ગાંધીજીએ પોતે એમને જે જે વસ્તુ કરવામાં આવી એ બધી વિગતો એમણે વોલ્યુમ 28માં બધી બતાવી છે અને પોતાની નારાજગી પણ બતાવી છે. આવી રીતે ગાંધીજી પછી મુંદ્રામાં ગયા તો ત્યાં પણ એવી પરિસ્થિતિ થઈ. એટલે ગાંધીજી ખૂબ નારાજ થઈ અને કચ્છમાંથી ગયા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કચ્છના વિવિધ સ્થળોની મુલાકાત લીધી અને નાનીબા પાઠશાળામાં પણ તેમણે રોકાણ કર્યું. પરંતુ આ વાતથી ઘણા કચ્છીઓ અજાણ છે, ત્યારે ગાંધીજીએ જ્યાં ઉતરાણ કર્યું હતું તે ભુજની નાનીબા પાઠશાળાની સરકાર દ્વારા બિલકુલ દરકાર લેવાતી નથી. ત્યારે આ ઐતિહાસિક ઇમારતને ગાંધી મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવે અને ગાંધીજીએ જે રીતે કચ્છની મુલાકાત લીધી હતી તેના સંસ્મરણોની યાદી મૂકવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ગાંધી જયંતિ આવે એટલે ખાદીનું અચૂક સ્મરણ થાય જ. રાષ્ટ્રપિતાએ જીવન પર્યંત ખાદી અપનાવવાનો સંદેશ આપ્યો હતો. આઝાદીના 6 દશક બાદ ખાદી હવે માત્ર રાષ્ટ્રીય ચળવળ જ નહીં પરંતુ ઇનટ્રેડ ફેશન બની છે. આજે ખાદીના કુર્તા, પહેરણ, મહિલાઓ માટેના સલવાર, કુર્તા લેટેસ્ટ ફેશનનો પર્યાય બની ગયા છે. ખાદીમાંથી તૈયાર થતા શેતરંજી, બેડશીટ, ટ્રાવેલિંગ બેગ, લેડીઝ બેગ વગેરેનું પણ ચલણ વધ્યું છે. તો ગુજરાત ખાદીગ્રામ ઉદ્યોગ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે ખાસ રિબેટ પણ આપવામાં આવે છે.
આઝાદીના અહિંસક આંદોલનમાં ભાગ લેનાર સ્વતંત્ર સેનાનીઓ કે રાજકારણીઓ જ નહીં, યુવાનો પણ હવે ખાદી પહેરવામાં ગૌરવ અનુભવતા થયા છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ ખાદી ત્વચા માટે લાભદાયક ગણાય છે. ભુજના વાણિયાવાડ વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી ધમધમતા ખાદી ભંડારમાં વર્તમાન સમયની માંગ અનુસારના ખાદીના વસ્ત્રો અને અન્ય ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે. ખાદી ભંડારના સંચાલકો જણાવે છે કે આજકાલ મોદી કુર્તાનું ચલણ વધ્યું છે. 100 થી 200 રૂપિયા મીટરના ભાવે મળી રહેતું ડ્રેસ મટીરિયલ હોય કે વસ્ત્રો, ગાંધી જયંતિની આસપાસના દિવસોમાં ખાદીની માંગમાં વધારો થવાની પરંપરા ચાલુ વર્ષે પણ યથાવત રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં ખાદીનું વણાટ કામ કરતા ગરીબ પરિવારોના લાભાર્થે કચ્છના દરેક પરિવાર ખાદીની ખરીદી કરે તેવી અપીલ પણ સંચાલકોએ કરી હતી. અહીંયા દરેક પ્રકારની ખાદી મળે છે. ગુજરાતની આવે છે, પછી પરપ્રાંતની આવે, એમાં કલકત્તી ખાદી આવે, યુપીની ખાદી આવે, બિહારની ખાદી આવે, ને શેતરંજી આસન ને એ બધું ગુજરાતમાં બને છે. હા, એટલે મોદી કુર્તા અત્યારે પ્રચલિત છે તો એનો સ્ટોક છે. પછી ચાલુ કુર્તા, શર્ટ, પહેરણ, ગંજી, નિકર એ બધી આઇટમો છે ખાદીમાં, રેડીમેડમાં. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.